હેલો મિત્રો, આ વિડીયોની અંદર આપણે પબ્લિક સ્પીકિંગ અને ગ્રુપ ડિસ્કશન શું છે અને એની અંદર કઈ રીતે માસ્ટરી મેળવવી એના વિશે આપણે શીખશું, વાત કરશું. આઈ હોપ તમને લોકોને મજા આવશે. થેન્ક યુ. હાય, આઈ હોપ યુ આર ઓલ ફાઇન એન્ડ પિંક ઓફ યોર હેલ્થ. So in this video, we'll learn about public speaking and group discussion. Our agenda today is requirements for being a proficient speaker and things to take care in group discussion. Requirements for being a proficient speaker. આપણે આમ તો આપણા દરેક કોમ્યુનિકેશનના વિડીયોની અંદર એક જ વસ્તુ આવી છે અને એક જ વસ્તુ એની અંદર કોમન છે અને એ છે ગુડ કમાન્ડ ઓવર લેંગ્વેજ ને સારું ટ્રેસિંગ ને સેમ થિંગ વિલ રિપીટ હિયર. સો આમાં બહુ આપણે બહુ ડીપમાં નહીં જઈએ, વિલ જસ્ટ બ્રીફલી વિલ સ્વિમ ઇન. ઓકે, આપણે જ્યારે પબ્લિક સ્પીકિંગ કહીએ ત્યારે પબ્લિક સ્પીકિંગનો અર્થ થાય છે માત્ર ને માત્ર નેતાઓ જે કરતા હોય છે એને પબ્લિક સ્પીકિંગ કહેવાય છે એવું નથી. પણ વેન યુ પ્રેઝન્ટ યોર પ્રોજેક્ટ ટુ યોર ક્લાસ ઇન ધી પ્રોજેક્ટ રિપોર્ટ ઓર પ્રોજેક્ટ ડિસ્પ્લે, ધીસ ઇઝ ઓલ્સો પબ્લિક સ્પીકિંગ. ઇફ યુ ગો એટ સમ પ્લેસ ફોર ગિવિંગ એક્સપર્ટ ટોક ઓર ડિલિવરિંગ સેમિનાર ઓર વર્કશોપ, ધીસ ઇઝ અગેન પબ્લિક સ્પીકિંગ. ઓકે, this is again nothing but communication, simple. There are some requirements, some skills are required, proficiency in language, proficiency in kushalta. So what is proficiency? What are the things that you have? If you have, you can become a proficient speaker. One is a good command over language, proper pronunciation of the words, proper use of grammar and proper use of words and phrases and idioms in your lecture or in your PPT. Sentence and word stress. એક એક શબ્દનું મહત્વ શું છે વાક્યની અંદર અને શબ્દ કયા શબ્દ ઉપર ભાર મૂકો, which words to be put stress upon is very important. If you put stress on a wrong word which is used in a wrong concept, the entire meaning of your statement is lost. Okay, so word stress is very important. How you put stress on the word, on a particular word, is will describe how proficient you are a speaker. Okay, the same way is sentence. You should understand the importance of a particular statement or a particular sentence in your speech. Accordingly, you have to put stress onto it. This is what is words and sentence stress. Tones and modulations. અવાજ ઊંચો જાય, નીચો જાય, વાક્ય સોફ્ટલી બોલાય, વાક્ય ઉપર થોડો ભાર દઈને બોલાય, શબ્દ પણ એ રીતે સોફ્ટલી ભાર દઈને, this is tones and modulations, right? Confidence, clarity and fluency એટલે પ્રવાહીતા, એકદમ પ્રવાહીની જેમ, એકદમ પાણીના રેલાની જેમ તમારું સ્પીચ વેચાવી જોઈએ. એક એક પછી એક એક ટોપિક ક્રમ વાઇઝ આવતા જાય, ઓપનિંગ સારું હોય, ક્લોઝિંગ સારું હોય, પ્રવાહીની જેમ ફ્લુઅન્ટ લિક્વિડનો જેમ પાણીનો રેલો ફર કરતો હોય છે ને એવી રીતે તમારું વયું જવું જોઈએ. ક્લેરિટી, એકદમ ક્લિયર હોવું જોઈએ તમારું, ક્રિસ્ટલ ક્લિયર, એકદમ તમારો મેસેજ એકદમ ક્રિસ્ટલ ક્લિયર હોવો જોઈએ, તમારી ટોપિક ઉપરની તમારી સમજણ શક્તિ એકદમ ક્રિસ્ટલ ક્લિયર હોવી જોઈએ અને એ સમજણ શક્તિ અને તમારી જ્ઞાન અને સૂઝબૂઝના આધારે તમે જે પ્રેઝન્ટેશન બનાવો એની પ્રવાહીતા પણ એકદમ ક્લિયર હોવી જોઈએ અને ફ્લુઅન્સી ને ક્લેરિટી હોય તો ઓબ્વિયસલી કોન્ફિડન્સ એની મેળે આવી જાય. ઓકે, રાઈટ.
નોલેજ ઓફ ધ સબ્જેક્ટ. જે સબ્જેક્ટ ઉપર તમે ટોક આપો છો એ સબ્જેક્ટ ઉપર તમારું નોલેજ, પૂરતું નોલેજ હોવું જોઈએ. અધૂરા નોલેજ સાથે, અધૂરા સ્ટેટિસ્ટિકલ ડેટા સાથે ઇફ યુ ગીવ, એ બૂમરિંગ થાય, આઈ વિલ બી ઇન ટ્રબલ. નાઉ આ બધું જો તમે વ્યવસ્થિત રીતે કરી શકો, ધેન યુ કેન બીકમ પ્રોફેશનલ સ્પીકર, પબ્લિક સ્પીકિંગ તમારું સારું જાય. નાઉ લેટ્સ ટોક અબાઉટ ગ્રુપ ડિસ્કશન. તમને એમ થાય ગ્રુપ ડિસ્કશન તો ક્યાં થતું હશે? તો ગ્રુપ ડિસ્કશન માત્ર જોબ પ્રોસેસમાં જ થાય છે એવું નથી, ગ્રુપ ડિસ્કશન ઘણી બધી જગ્યાએ થાય છે. ડિપેન્ડિંગ ઓન ધી પર્પઝ, સ્ટ્રક્ચર એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ, ગ્રુપ કોમ્યુનિકેશન ટેક્સ ડિફરન્ટ નેમ્સ, લાઈક ડિસ્કશન, મીટિંગ, કોન્ફરન્સ, સેમિનાર, કન્વેન્શન, સિમ્પોઝિયમ, એટસેટ્રા એટસેટ્રા એટસેટ્રા. નાઉ વેન વી સે ગ્રુપ ડિસ્કશન, આપણને એવું લાગે કે જનરલી ગ્રુપ ડિસ્કશન ઇઝ ડન ઇન ધ પ્રોસેસ ઓફ ઇન્ટરવ્યુ ઓર રિક્રુટમેન્ટ. ઓકે, સમટાઈમ્સ ધીસ ગ્રુપ ડિસ્કશન્સ આર ઓલસો કેરીડ આઉટ ઇન ધ કોર્પોરેટ મીટિંગ્સ એન્ડ ગ્રુપ મીટિંગ્સ. તમે માનો કે કંપનીમાં કામ કરતા હો અને તમને કોઈ એક ટાસ્ક આપવામાં આવ્યું હોય તો તમે તમારી પહેલાં ટીમની મીટિંગ કરશો ને કે આ આપણને ટાસ્ક આપ્યું છે, આમાં આપણે શું શું કરવું જોઈએ. તો તમારા ટીમ મેમ્બર્સ કે આમાં આટલી એટલી 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 વસ્તુ કરવાની હોય, કોણ કોણ શું શું કરશે, ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક. તો ધીસ ઇઝ ગ્રુપ ડિસ્કશન, ધીસ ઇઝ ઓલ ગ્રુપ ડિસ્કશન. There are certain things we should keep in mind during group discussion. One is introduction of yourself and others. First of all, you should do is to introduce yourself. Yes, I am Mr. X from Junagadh, and I would like my friends to introduce themselves so when we discuss we can address each other. Good. Proper opening and closing of discussion. When you are finished with your introduction of everybody, all participants, then you can open up. Yes, today our discussion, topic of discussion is this. In my opinion, start talking. Right? સીઝ ધ ઓપોર્ચ્યુનિટી ટુ ટોક ફર્સ્ટ. પહેલાં બોલવાની આપણને ઓપોર્ચ્યુનિટી મળે તો કોઈ દિવસ જતી ન કરવી, ફટ કરતો ટોપિક ઓપન કરી દેવો. પણ એ ત્યારે જ કરવું જ્યારે આપણને ટોપિક ઉપરનો થોડો નોલેજ હોય, અથવા તો આપણને નોલેજ હોય. થોડો નોલેજ ન હોય તો પણ ચાલે, પણ આપણને નોલેજ હોવું જોઈએ. દાખલા તરીકે કોરોના વાયરસ ઉપર આપણે વાત કરવી હોય તો આપણને ખબર હોવી જોઈએ કે કોરોના વાયરસ ક્યાંથી સ્ટાર્ટ થયો, અત્યાર સુધીમાં કેટલાક દેશમાં ફેલાણો છે, કયા દેશમાં વધારે જાનહાની કરી છે, જ્યાંથી ફેલાણો ત્યાં શું હાલત છે, અત્યારે હાલના સમયે ત્યાં શું હાલત છે, ભારતમાં રોજના કેટલા કેસ આવે છે, કેટલા મૃત્યુ થાય છે, કેટલા રિકવર થઈને બહાર જાય છે, આપણો રિકવરી રેટ શું છે, બીજા દેશોનો રિકવરી રેટ શું છે, આપણે ત્યાં કઈ ટ્રીટમેન્ટનો યુઝ થાય છે. થરો નોલેજ હોય તેન યુ કેન ઓપન ધ ટોક, નો પ્રોબ્લેમ. બટ ઇફ યુ ડોન્ટ હેવ દેટ નોલેજ, આપણને ખબર નથી, કોઈ ટોપિક વિશે આપણને જ્ઞાન નથી, તો દેન કીપ ક્વાઇટ, લિસન ટુ ઓલ પાર્ટિસિપન્ટ્સ હુ આર સ્પીકિંગ, લેટ ધેમ સ્પીક વન આફ્ટર અનધર. અને કોઈ એક જગ્યાએ એવું લાગે કે હા આ તો મને ખબર છે, દેન યુ કેન સે એક્સક્યુઝ મી ડિયર, કેન આઈ ઇન્ટરપ્ટ યુ, સ્ટાર્ટ ટોકિંગ. ઓકે, listen patiently to others and then react to their viewpoints. Amna aaj apne baat kari, speak clearly, audibly, so that everyone can hear you and everyone can understand you. Bahu mote mote tiradu paadi paadi ne ghata paadi paadi ne nahi, par hu kya tone thi bolu, each tone thi bolo ane each tone thi baat karo, each volume thi baat karo,
ગ્રુપની અંદર માનો કે તમે 8 જણા છો 10 જણા તો 10 10 જણા સાંભળી શકો જોઈએ કે આપણે શું કહીએ છીએ શું બોલીએ છીએ કેવી રીતે બોલીએ છીએ કયો શબ્દ વાપર્યો આપણે ઓકે બી પોલાઇટ એન્ડ હમ્બલ એન્ડ મેન્ટેન અધર્સ રિસ્પેક્ટ એન્ડ ડિગ્નિટી તોછડાય ઉદ્ધતાય એવું ન કરીએ આપણે આપણે ત્યાં લડવા નથી ગયા We are not there to fight. We are not there to create a chaos. We are not there to quarrel with somebody. We are there to express ourselves by allowing others to express themselves. Okay? So be polite. Be humble. Allowing all participants to talk. Man lo ke tamari class ma thi tamne aapyu ke koi ek topic upar tame tamaru presentation banavo. તમારે આવતા બુધવારે પ્રેઝન્ટ કરવાનું હતું અને આ તમારી 5 જણાની ટીમ છે તો તમે પહેલાં ટીમ મિટિંગ બોલાવશો ને 5 જણા ભેગા થશો પણ એમાં તમે એમ કહી દો કે મેં તો આ ટોપિક ઉપર નક્કી કર્યું ને આપણે આ ટોપિક ઉપર જ પ્રેઝન્ટેશન બનાવવું છે બીજા કોઈનું હું સાંભળું નહીં તો એ લોકો કે હા તો તારી મેં બનાવી લે પ્રેઝન્ટેશન અને તારી બાજુમાં ઊભા રહેશું તમે આમાં કંઈક કરશો નહીં બહુ સ્પષ્ટ બહુ ઓબ્વિયસ વસ્તુ છે દરેકને પોતાનું હોય ને કે હું કહું એમ તું કર તું કે હું ન કરું બધાને એવું હોય મને પણ એવું હોય એટ ટાઈમ મને પણ એવું હતું સો યુ હેવ ટુ બી યુ નો એન્ડ ડિરાઇવ કન્ક્લુઝન યુનાનિમસલી યુનાનિમસલી એટલે બધાની સહમતિથી સો ફ્રેન્ડ્સ સો વી ઓલ કન્ક્લુડ કે વીલ મેક પ્રેઝન્ટેશન ઓન ધીસ ટોપિક ઇઝ ઇટ ક્લિયર ટુ એવરીબડી ફાઇન તો આપણે બધા પોતપોતાની રીતે કામ કરવાનું ચાલુ કરી દઈએ ન મળી જશે કે ના 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 તું કે થોડા અમે કરીએ કોઈ નહીં કે બધા બધાનો અંદર સહમતિ છે યુનાનિમસલી બધાએ નક્કી કર્યું છે કે આપણે આમ કરશું નો ગ્રુપ ડિસ્કશન નો લેટ્સ ટોક અબાઉટ ગ્રુપ ડિસ્કશન વોટ ઇઝ ગ્રુપ ડિસ્કશન વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ ફ્રોમ ગ્રુપ ડિસ્કશન ઓર રાધર દેર આર As I said, there are always ways and means to say something. તમે તમારા આઈડિયા તમારા પ્રેફરન્સીસ તમારા ઓપિનિયન તમે દેવા માગતા હો તો કઈ રીતે કયો ફ્રેઝ યુઝ થાય શું બોલાય કેવી રીતે શરૂ કરાય તમે કોઈની યાર ડિસએગ્રી થતા હો તો કઈ રીતે વાત કરવી દિસ ઇઝ ઓલસો ઓલ ટુગેધર ડિફરન્ટ બોલ ગેમ જો તમે તમારો કોઈ ઓપિનિયન આપવા માંગતા હો તો તમે તમારા પ્રેફરન્સીસ શું છે એ કહેવા માંગતા હો તો આઈ થિંક ઇન માય ઓપિનિયન આઈ વુડ લાઈક ટુ ટેલ યુ આઈ વુડ રાધર બિલીવ આઈ વુડ પ્રિફર હે ધ વે આઈ સી ઇટ ઇટ ઇઝ ધીસ ઇટ ઇઝ ડિફરન્ટ ઇટ ઇઝ લુક લુક એટ ધીસ એઝ ફાર એઝ આઈ એમ કન્સર્ન જો મને લાગે વળગે છે ત્યાં સુધી હું તો આવું વિચારું કે હું આમ કરું પછી તમે લખો કેવું એમ લાઈક દેટ ઇફ યુ ડિસએગ્રી ટુ સમબડી And I don't think so. No, you are right, but I believe in this way. I do not agree with you. I'm afraid I'm not agree with you. I don't understand what you are saying. This is out of the box. This is not done. Ye nahi chalega, ye hai, wo hai. This is that. Okay. તમારે કોઈને એક્સપ્લેનેશન આપવાનું હોય મતલબ કે તમારો ઉપરી અધિકારી તમારો સુપિરિયર છે તમારો સુપિરિયર ઓફિસર છે એ તમારી કોઈ એક્સપ્લેનેશન માંગે છે કોઈ વાતનું તો હાઉ ધેટ ઇઝ ધ રીઝન વાય આઈ ડુ ડીડ ધીસ સર ટુ સ્ટાર્ટ વિથ આમ હતું એટલા માટે આમ થયું છે એટલા માટે આ કામ ડીલે થયું છે યુ સેડ મી I want to do this but these things are not available that is why these things has been delayed this task has been delayed that is the reason why I am not taking interest into it like that okay you understand all thank you if you have any doubt please talk to me